स्वागत छे मित्रों, आजे आपणे धोरण 8 विषय गणित एनु चेप्टर पहेलू એટલે કે એક ચલ સુરે સમીકરણ તેના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. મિત્રો, આજે આપણે એક ચલ સુરે સમીકરણ કોને કહેવાય તેના વિશે પહેલા આપણે અભ્યાસ કરી લઈએ. મિત્રો, એક ચલ ધરાવતી સુરેખ પદાવલીથી મિત્રો યાદ રાખજો, એક ચલ ધરાવતી સુરેખ પદાવલીથી બનતા સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહે છે. એક ચલ ધરાવતી સુરેખ પદાવલીથી બનતા સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહે છે કે જે પદની અંદર એક જ ચલ છે. ચલ એટલે જે એબીસીડીના તમામ અક્ષર છે એ બધે સેવા ગણતરી થાય છે ચલની અંદર. જેમ કે આપણે એના ઉદાહરણ જોઈએ તો x - 2 = 7, ઉજવાની અંદર 1 x આવ્યો, x છે એટલે એ ચલ છે, એટલે આ એક ચલ સુરેખ સમીકરણના બધા ઉદાહરણો પણ છે. મિત્રો, તો એની વ્યાખ્યા એકદમ સરળ છે કે એક ચલ ધરાવતી સુરેખ પદાવલીથી બનતા સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહેવામાં આવે છે. મિત્રો, તો એની નીચે આપણે આની અંદર આ ચેપ્ટરની અંદર બીજી કોઈ થિયરી છે નહીં, પણ સમીકરણને કેવી રીતે એને ઉકેલ લઈ આવવો તેના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, એની સૂચના છે કે નીચેના સમીકરણ ઉકેલો. તો મિત્રો, પહેલો દાખલો આપણે જોઈએ તો કે x માઇનસ 2 બરાબર 7. તો એ દાખલાની અંદર આપણે પહેલા જોવાનું કે પેલા ચલ કોણ છે, તો કે ચલ છે x છે. એ પહેલા લખીશું કે x બરાબર કેટલા 7, બરાબર ની આ સાઈડમાં જો માઇનસ હોય તો પ્લસ લખવાનું, પ્લસ હોય તો માઇનસ. શું કામ? તો કે બરાબર ની આ સાઈડમાં માઇનસ હોય, બરાબર ની ઓલી સાઈડમાં મૂકીએ તો શું થઈ જાય, પ્લસ થઈ જાય, ને પ્લસ હોય તો માઇનસ થઈ જાય. તો અહીંયા આપણે લખશું પ્લસ કેટલા 2. તો x બરાબર 7 પ્લસ 2 એટલે કેટલા થાય 9. તો આ આપણી x ની કિંમત આવી ગઈ. ત્યાર પછી મિત્રો, દાખલા નંબર 2 છે કે y પ્લસ 3 બરાબર 10. તો આની અંદર મિત્રો પેલા ચલ કોણ છે? y. તો આપણે આની અંદર લખીએ કે y બરાબર 10, અહીંયા પ્લસ છે, બરાબર ની ઓલી સાઈડમાં મૂકીએ તો માઇનસ. તો y બરાબર કેટલા લખી શકીએ મિત્રો? 7, કારણ કે 10 માંથી 3 બાદ કરીએ તો કેટલા આવે? 7. ત્યાર પછી મિત્રો દાખલો જોઈએ તો 6 બરાબર z પ્લસ 2. તો આની અંદર મિત્રો ચલ કોણ છે? z, પણ એને આપણે બરાબર ની આ સાઈડમાં લેવા છે, પ્લસ છે તો કેવા થઈ જશે? માઇનસ. માઇનસ z બરાબર 2 માઇનસ 6. તો માઇનસ z બરાબર પ્લસ માઇનસ માઇનસ થાય, પણ 6 માંથી 2 બાદ કરો તો કેટલા આવે? 4, પણ મોટા પદની નિશાની. તો આપણે z બરાબર શું લખી શકીએ? પ્લસ 4. શું કામ પ્લસ 4? તો કે 2 કેવા છે? માઇનસ છે, માટે જવાબ આપણો કેવો રહેશે? પ્લસ રહેશે. તો અહીંયા z ની કિંમત આપણને શું મળશે? 4. તો એવી રીતે મિત્રો અહીંયા 3/7 પ્લસ x બરાબર 17/7. તો અહીંયા આપણે ચલ કોણ છે? x. તો આપણે અહીંયા લખશું x બરાબર 17/7, અહીંયા પ્લસ છે તો માઇનસ 3/7. મિત્રો, છેદ બંનેના સરખા છે માટે આપણે સરળતાથી બાદબાકી કરી શકીએ. તો અહીંયા x બરાબર 17 - 3 = 7. તો x ની કિંમત કેટલી મળશે આપણને? તો કે 17 માંથી 3 બાદ કરો એટલે આવશે મિત્રો 14/7. તો અહીંયા આપણે 14/7 આવ્યા, તો આપણે એના છેદ ઉડાડીશું. તો કે 7 × 2 = 14, તો x ની કિંમત આપણને શું મળશે? 2 મળશે. બરાબર મિત્રો, તો હવે પછીનો આપણે પાંચમો દાખલો જોઈએ તો 6x બરાબર શું આવશે? 12. તો આની અંદરથી આપણે x છે એ પહેલા લખીશું, એટલે કે 6x બરાબર 12 આપેલા છે, તો આપણે લખીશું કે x બરાબર 12/6, એના છેદ ઉડાડીએ તો 6 × 1 = 6 થાય, ને 6 × 2 = 12, અને 6 × 1 = 6. 6 × 6 કેન્સલ કરીએ તો x ની કિંમત આપણને શું મળે મિત્રો? 2 મળશે. રેડી મિત્રો, ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ તો છઠ્ઠો છે કે t ના છેદમાં 5 = 10.
તો અહીંયા આપણે ક્રોસ ગુણાકાર પણ કરી શકીએ આના છેદમાં કાઈ નથી તો કેટલા લઈ શકીએ મિત્રો 1 લઈ શકીએ તો આપણે લખશું p ગુણ્યા 1 બરાબર 10 ગુણ્યા 5 તો t ગુણ્યા 1 કરશું અહીંયા શું આવશે t અને 10 ગુણ્યા 5 એટલે 50 એટલે t ની કિંમત આપણને કેટલી મળશે 50 મળશે ત્યાર પછી મિત્રો દાખલા નંબર 7 જોઈએ તો એની અંદર આવે છે એની અંદર ચલ મિત્રો એને પણ આપણે ક્રોસ ગુણાકાર રીતે લખી શકીએ તો આ રીતે આપણે લખી શકીએ મિત્રો 2x ગુણ્યા ના છેદમાં કાઈ નથી તો 1 અને 3 ગુણ્યા 18 તો 2x ગુણ્યા 1 કરો એટલે શું આવશે 2x અને 18 ગેરી 54 તો અહીંયા આપણે લખી શકીએ કે x બરાબર 54 ના છેદમાં 2 તો 54 ભાગ્યા 2 કરો તો 27 2 54 અને 2 એકા 2 તો આપણે અહીંયા લખી શકશું કે x બરાબર 27 ત્યાર પછી મિત્રો આઠમો દાખલો આપણે જોઈએ તો એની અંદર પણ ક્રોસ ગુણાકાર થઈ શકે છે આના છેદમાં કાઈ નથી તો કેટલા લખી શકીએ 1 લખી શકીએ તો એના શું 1.6 ગુણ્યા 1.5 બરાબર y ગુણ્યા 1 1.6 ગુણ્યા 1.5 કરીએ તો મિત્રો આવે 2.40 અથવા તો 2.4 પણ લખી શકો તો આપણે લખશું 2.40 બરાબર y ગુણ્યા 1 એટલે y તો આપણે y બરાબર શું લખશું 2.4 અથવા તો 2.40 પણ લખી શકીએ ત્યાર પછી મિત્રો દાખલા નંબર આપણે 9 જોઈએ તો 7x - 9 બરાબર 16 હવે એની અંદર મિત્રો પેલા ચલ વાળું પદ લખીએ તો કોણ છે 7x તો આપણે એના શું 7x બરાબર 16 + 9 તો 7x બરાબર 16 + 9 એટલે 25 તો x ને આપણે અહીંયા લખીશું x બરાબર 25 ના છેદમાં 7 આના આપણે છેદ ઉગાડી શકીએ નહીં એટલે x ની કિંમત આપણને 25 ના છેદમાં 7 મળી ગઈ ત્યાર પછી મિત્રો 10મો દાખલો જોઈએ તો 14y - 8 બરાબર 13 તો અહીંયા પહેલા આપણે ચલ વાળું પદ કોણ છે 14y બરાબર 13 અહીંયા માઈનસ છે તો કેવા કરવા પડશે પ્લસ તો આપણે અહીં લખીશું કે 14y બરાબર કેટલા થશે 13 + 8 એટલે 21 તો અહીંયા લખશું y બરાબર 21 ના છેદમાં 14 છેદ ઉડાડીએ તો 7 3 21 અને 7 2 14 7 7 કેન્સલ થાય એટલે y ની કિંમત શું મળે 3 ના છેદમાં 2 બરાબર મિત્રો ત્યાર પછીનો આપણે દાખલો જોઈએ તો 17 + 6p બરાબર 9 તો આની અંદરથી ચલ વાળો પદ કોણ છે p એટલે કે 6p બરાબર 9 - 17 તો આપણે એ લખી શકીએ કે 6p બરાબર 9 માંથી 17 બાદ ન થઈ શકે પણ 17 માંથી આપણે 9 બાદ કરીએ તો કેટલા લખી શકીએ તો કે મિત્રો 8 તો p બરાબર 8 ના છેદમાં 6 આના છેદ ઉડાડીએ તો 2008 અને 2 તેરી 6 2 2 કેન્સલ થશે તો 4 ના છેદમાં 3 તો આપણે અહીં લખશું p બરાબર 4 ના છેદમાં 3 ત્યાર પછી મિત્રો લખીએ એના પછીનો 12મો દાખલો છે કે x ના છેદમાં 3 + 1 બરાબર 7 ના છેદમાં 15 તો આપણે અહીંયા લખશું x ના છેદમાં 3 બરાબર 7 ના છેદમાં 15 - 1 એના છેદમાં કાઈ નથી આપેલું એટલે શું લખી શકીએ 1 તો આપણે અહીંયા લખશું x ના છેદમાં 3 બરાબર 7 ના 15 - 1 ના છેદમાં 1 છે 15 ને 1 નો લસાઅ લઈએ તો મિત્રો 15 જ આવે તો ઉપર નીચે આપણે એને છેદ સરખા કરવા પડે તો આપણે લખશું 1 ગુણ્યા ને 15 વડે ગુણો તો ઉપર એ 15 વડે ને ગુણવા પડશે તો x ના છેદમાં 3 બરાબર 7 - 15 - પર કેટલા લખીશું 15 અને 2 નો છેદ તો મિત્રો કેટલો છે 15 જ છે તો આપણે એ લખી શકીએ કે x ના છેદમાં 3 બરાબર
15 માંથી 7 બાદ કરો તો કેટલા આવશે પ્લસ માઈનસ માઈનસ તો 8 પણ કેવી નિશાની માઈનસ છેદમાં 15 તો આપણે ક્રોસ ગુણાકાર કરીએ તો 15 બરાબર માઈનસ 8 3 તો અહીંયા 15x બરાબર 24 પણ કેવા માઈનસ તો x बराबर माइनस 24 ना छेद मा 15 एना आपने छेद उड़ाली है तो 8 तेरी 24 अने 5 तेरी 15 3 3 कैंसिल थसे तो x बराबर माइनस 8 ना छेद मा 5 आ आपने x ने किंमत मळी लीधी तो आवी रीते आपने आ समीकरण जे छे तेनो उकेल मेळवी सकी તો મિત્રો આ રીતે સમીકરણ આપણે સરળતાથી અને સાદી રીતે ગણતરી કરી શકીએ છીએ હવે પછીના આગળના વિડિયો લેક્ચરની અંદર સ્વાધ્યાય 2.2 ના દાખલા ગણતરી કરીને જોઈશું અહીંયા આપણું સ્વાધ્યાય 2.1 પૂરું થઈ છે જય હિન્દ જય ભારત